લોકડાઉન અને કોરોના મહામારીને ધ્યાનમાં રાખી અને ગઢડા વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યા સેવાના યજ્ઞો. ગઢડા તાલુકાના માંડવધર ગ્રામ પંચાયતના સરપંચ જગજીવભાઈ કોરડિયા તેમજ તલાટી કમ મંત્રી હરદેવસિંહ કોહલ અને કલ્પેશભાઈ અવૈયા દ્વારા હાલના સમયમાં જ્યારે કોરોના વાયરસ મહામારી પોતાનો પંજો ભારતભરમાં પ્રસરાવી રહ્યો છે અને સમસ્ત ભારત એકજૂથ બની તેનો પ્રતિકાર કરી રહ્યો છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દવા છાંટીને સેનિટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે તેમજ ગાયોને ઘાસચારો સમયસર મળી રહે તે માટે સેફ પોસ્ટના યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમજ લક્ષ્મી ઇન્ફ્રા વિઝન પ્રાઇવેટ લિમિટેડ ડાયરેક્ટર બોટાદ ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટર લખધીરભાઈ રબારી અને ગેલા સોમનાથ મંદિરના ટ્રસ્ટી અને મધુસૂદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વાડી વિસ્તારમાં રહેતા મજૂર લોકોને કામ બંધ હોય તે સમયને ધ્યાનમાં લઈને તમામ મજૂર લોકોને ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી અને બાબા રામદેવ પીર મિત્ર મંડળના સ્વયંસેવકો દ્વારા સમયસર ભોજન મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. મારું નામ લખધીરભાઈ છે અને હું માંડવધર ગામનો વતની છું અને હાલ જે આપણા દેશની અંદર કોરોના વાયરસની જે આ મહામારી ચાલુ છે ત્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લે જ્યારે બીજા તબક્કામાં 14 તારીખે જે આપણને રાષ્ટ્રીય સંબોધન વખતે બીજો તબક્કો જ્યારે શરૂ કર્યો ત્યારે એના કહેવા મુજબ કે જે તમારી આજુબાજુના શ્રમિકો હોય ગરીબો હોય એનું તમારા તરફથી જે બને તેટલું ધ્યાન રાખો એ અનુસંધાને અમારા એક નાનકડા પ્રયાસ રૂપે આજે અમે અહીંયા અને રામદેવ યુવક મંડળ સાથે આ એક નાનકડો પ્રયાસ જે ચાલુ કર્યો છે તેમાં અમે શ્રમિકો અને ખેત મજૂરો માટે ભોજનની જે વ્યવસ્થા કરવામાં આવેલ છે તેની અંદર અમારા જે માર્ગદર્શક એવા બોટાદ મધુસૂદન ડેરીના ચેરમેન શ્રી ભોળાભાઈ રબારી કે જેઓનું માર્ગદર્શન અમને પૂરું મળી રહે છે અને સાથે માંડવધાર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જગજીવનભાઈ કોરડિયા તથા માંડવધાર ગ્રામ પંચાયતના મંત્રી શ્રી હરદેવસિંહ ગોહિલ ઉપપ્રમુખ શ્રી કલ્પેશભાઈ અવૈયા અને તેમની સમગ્ર ટીમ જે આ પ્રવૃત્તિ કરી રહેલ છે તે સારી એવી ચાલુ છે અને જે કામ જે છે ગામમાં નિરણનું પણ વિતરણ અને સેનિટાઇઝેશન આ બધી પ્રવૃત્તિ માંડવધાર ગ્રામ પંચાયત દ્વારા અત્યારે બરાબર ચાલી રહી છે. બરાબર હાલમાં જે મજૂરો જે છે ખેત મજૂરો અને શ્રમિકો એ બંને મળીને 450 થી 500 દરરોજ તેનું ભોજનની વ્યવસ્થા અમે કરેલ છે કે જેની અંદર ખીચડી કઢી અને રોટલીનું આયોજન કરેલ છે.